વાયરલ થયો છે. ટિકટોક પર વિડીયોની ધૂન ખતરનાક સાબિત થઈ છે. ટિકટોક પર વિડીયો બનાવવા જતા અકસ્માત સર્જાયો. ચાલુ બાઇક પર આ યુવક વિડીયો બનાવી રહ્યો હતો. તમે પણ આવી ભૂલ ક્યારે ન કરશો, હીરોગીરીમાં પોતાના હાડકા ન તોડશો. વિડીયો ક્યાંનો છે તે અંગે કોઈ માહિતી હજી પ્રાપ્ત થઈ નથી. જે વિડીયો સામે આવ્યો છે, ટિકટોકને લોકોએ ઘેલા કર્યા છે. ટિકટોકમાં લોકો અવનવા વિડીયો બનાવીને લાઇક્સ અને કોમેન્ટ્સ મેળવતા હોય છે, પરંતુ એ હદે લોકો જતા હોય છે કે આ વિડીયો બનાવવા પાછળ તેઓ સ્ટંટ પણ કરતા હોય છે. તેવો જ એક વિડીયો સામે આવ્યો છે. ચાલુ બાઇકે સ્ટંટ કરતા આ યુવકને ભારે પડ્યું છે, અકસ્માત સર્જાયો છે. ચાલુ બાઇક પર તેઓ વિડીયો બનાવી રહ્યા હતા. આ વિડીયો સામે આવ્યો છે, આપ જોઈ શકો છો. પ્રશાંત ભીમાણી ફોન લાઇન પર આપણી સાથે જોડાઈ ગયા છે. પ્રશાંત, જે રીતે વિડીયો વાયરલ થયો છે, ક્યાંનો આ વિડીયો છે તે અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ છે કે કેમ? તો આપણી સાથે ફોન લાઇન પર મનોચિકિત્સક જોડાઈ ગયા છે. જે રીતે વિડીયો વાયરલ થયો છે, પહેલા તો આપને એ પૂછવા માંગીશું કે ટિકટોક પાછળ લોકો ઘેલા થયા છે, તમને આ વિડીયો થકી શું ઉદ્દેશ મળી શકે છે? બેઝિકલી આ એક બહુ મોટો આની અંદરથી બોજપાઠ લેવાની જરૂર છે કે આ પ્રકારના જે વિડીયો બનાવે છે એમાં ડેફિનેટલી એ લોકોને રિસ્ક છે, અને આ એક પ્રકારનો એવો ક્રેઝ છે કે જે એમનો જીવ લઈ લે છે. મારે એવું ખાસ કહેવું છે કે આવા અવારનવાર બનાવ બને છે, અને તમે જોયું હશે કે થોડા વખત પહેલા હમણાં જે વચ્ચે પૂર આવ્યું ત્યારે મધ્યપ્રદેશની અંદર પણ બે ભાઈઓ આ પ્રકારનો વિડીયો બનાવતા હતા, અને એમાં એ લોકોમાંથી એક ભાઈ તણાઈ ગયો. એટલે જે સેલ્ફી લેવાનો મોહ જે છે એનું જ આ ટિકટોક વાળું આ એક્સટેન્શન છે, અને એમાં આ બધું તમે જોઈ શકો છો. અને આમાં જે લોકોને જે ફન પાર્ટ છે એ સ્ટિમ્યુલેશનનો છે, એટલે સાયકોલોજીકલી વ્યક્તિને સતત સ્ટિમ્યુલેશન મળે, લોકોનું ધ્યાન એ લોકો પર જાય, એટલે એટેન્શન સીકિંગ બિહેવિયર આ ચોક્કસ છે, અને બધા લોકો એમની વાહવાહ કરે એ પણ એમને જોઈતું હોય છે, એટલા માટે એ લોકો આવો ખતરો ઉઠાવી લે છે. ટૂંકમાં પોતાના ગ્રુપમાં પોતાના પરિચિત લોકોમાં વધારે ફેમસ થવા માટે કે લોકોનું ધ્યાન આકર્ષિત થાય એના માટે લોકો આવું કરતા હોય છે, અને ખાસ કરીને તમે જો યુવા અવસ્થાના લોકો યુવાના લોકો જ આ પ્રકારનું વર્તન વધારે કરે છે. પ્રશાંતભાઈ, યુવાનો માટે આ એક પ્રકારનું દૂષણ કહી શકાય, કારણ કે આવા તો અનેક વિડીયો સામે આવી ચુક્યા છે, છતાં પણ જાગૃતિ નથી આવતી. હા, એટલે વિડીયો બહુ જ છે, પણ એ લોકો એવું સ્ટેટિસ્ટિક્સ સમજે છે કે આટલા બધા વિડીયો ફરે છે એમાંથી ક્યાં કઈ વધારે મૃત્યુ થાય છે. એમની ભૂલ છે. એકચ્યુઅલી કોઈ વ્યક્તિનો ક્યારે નંબર લાગશે એ કહી શકાય નહીં. એટલે જે ટિકટોકની અંદર જે એ લોકોને હીરોગીરી કરવી છે કે હિરોઇઝમ કરવું છે, અલ્ટિમેટલી એ લોકો માટે ખતરારૂપ બની જાય છે. એમની સમજ જ એ લોકોને પડતી નથી. જે રીતે ટિકટોકના આવા અનેક વિડીયો વાયરલ થયા છે, છતાં પણ લોકો હજી પણ ટિકટોકની પાછળ ઘેલા બન્યા છે, અને હજી પણ લોકો આ પ્રકારના વિડીયો બનાવે છે, તેવા લોકોને શું શીખ મળી શકે આ વિડીયોથી? સ્પષ્ટ છે કે જે આ લોકો દેખાય છે એ લોકો બહુ ખરાબ રીતે અકસ્માત પછીના જે દ્રશ્યો છે જોઈ શકાય તેવા નથી, અને એના માટે એક તો શીખ એ જ લેવાની છે કે આ પ્રકારનું કોઈ પણ વર્તન કોઈ કરે નહીં. કોઈએ ગમે તેવો વિડીયો પોસ્ટ કર્યો હોય એના જેવો કે એનાથી વધારે રોમાંચકારી કોઈ વિડીયો બનાવવાની કોઈ હોડમાં ઉતરે નહીં, કારણ કે આ તમારો જીવ લઈ લે એની હોડ છે. એટલે મહેરબાની કરીને આનું ધ્યાન રાખો. આ પહેલા બહુ જ બધી રીતે મોબાઈલથી અથવા તો કોઈ ગેમ રમવાથી લોકોના જીવ ગયા છે, ખાસ કરીને આ પહેલા બ્લુ વેલ છે, પછી પોકેમોન ગો છે, પછી આ પ્રકારના અનેક એવી ગેમ બધી થઈ છે, અને એમાં છેલ્લો નંબર અત્યારે ટિકટોકનો છે. ટિકટોકમાં બહુ બધા લોકોના જીવ ગયા છે. એક જણા તો બહુ લાઈવ ઝેર પીને પોતાનો જીવ આપતો હતો. ધીઝ ઓલ થિંગ્સ આર એબ્સોલ્યુટલી ડેન્જરસ. એટલે લોકોએ એ જ સમજવાનું છે કે આવી કોઈ પણ જાતની વર્તન વિકૃતિમાં પડવાનું નથી, અને આ પ્રકારના બીજું કોઈ કરતું હોય તો તેને પણ રોકવાની તમારી ફરજ છે.
બિલકુલ થી પ્રશાંતભાઈ, આપ જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ટિકટોકનો જે વિડીયો વાયરલ થયો છે, ખતરનાક વિડીયો આ સાબિત થયો છે. બીજા લોકોને ઉદ્દેશીને આ વિડીયો જે લોકો બનાવે છે તે લોકોએ સાવચેતી રાખવી જોઈએ.